સૌને નમસ્કાર. આજે આપણે વાત કરવી છે ડોક્ટર અભય બંગના શાળા જીવનના અનુભવોને વર્ણવતી મારી જાદુઈ શાળાની. મિત્રો, ગાંધીજીની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં જીસીઆરટી ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી અધ્યયન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીજીએ બુનિયાદી શિક્ષણ એટલે કે નઈ તાલીમની યોજના શિક્ષણ જગતને આપી અને તે પ્રકારના શિક્ષણની હિમાયત કરી છે. બુનિયાદી શિક્ષણ કેવું હોય, નઈ તાલીમ અંતર્ગત અનુભવ આધારિત કાર્યાનુભવ આધારિત શિક્ષણ કેવું હોય તેનો વ્યવહારિક અને પ્રાયોગિક નમૂનો શિક્ષકોને મળી રહે એ પ્રકારની એક નાનકડી પુસ્તિકા મારી જાદુઈ શાળા છે. પદ્મશ્રી ડોક્ટર અભય બંગના શાળાકીય જીવનના અનુભવોને વર્ણવતી અરવિંદ ગુપ્તા દ્વારા રજૂઆત પામેલી આ પુસ્તિકાનું ભારત જ્ઞાન વિજ્ઞાન સમિતિ દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશનના સહયોગથી હિન્દીમાં પ્રકાશન થયેલું હતું. આ પુસ્તિકા ગુજરાતીમાં અનુવાદિત પુસ્તિકા સ્વરૂપે શિશુ મિલાપ વડોદરા દ્વારા સપ્ટેમ્બર 1999માં પ્રકાશિત કરવામાં આવી હતી. જીસીઆરટી દ્વારા પ્રકાશિત આ પુસ્તિકાનો હેતુ ડીએલએડ તેમજ બીએડના પ્રશિક્ષણાર્થીઓ અને પ્રાથમિક શાળાના શિક્ષકો જુદા જુદા વિષયો અને એના શિક્ષણશાસ્ત્રથી એટલે કે પેડાગોજીથી પરિચિત થાય અને શાળા કક્ષાએ શિક્ષણ દરમિયાન તેનો ઉપયોગ કરે તે છે. આ પુસ્તિકા ખરેખર શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌ કોઈને દિશાદર્શક બની રહેશે, તે નિશંક છે. ડોક્ટર અભય બંગ કહે છે કે નાનપણમાં હું એક વિશિષ્ટ શાળામાં ભણ્યો હતો. એવું ભણતર આજે મારા દીકરા આનંદને હું આપી શકતો નથી. એ મારી જિંદગીનું સૌથી મોટું દુઃખ છે. મારા બાળપણની તો વાતો જ નિરાળી છે, હવે એ વાતો ક્યાં રહી છે? હંમેશા મોટા ઘરડા લોકોને તમે આવા પ્રકારની વાતો કરતા સાંભળ્યા જ હશે. મારા હૃદયમાં ઊંડું દુઃખ છે. મારી શાળામાં એવી શું ખાસ વાત હતી? નવમા ધોરણ સુધી મારું ભણતર ગાંધીજીની નઈ તાલીમ પદ્ધતિ અનુસાર થયું. પૂરા 4 વર્ષ તો મેં સેવાગ્રામ આશ્રમની નઈ તાલીમ વિદ્યાલયમાં વિતાવ્યા. ભણતરનો અર્થ એ નથી કે આપણે પ્રકૃતિને છોડી ને શાળાની 4 દિવાલો વચ્ચે કેદ બની અને કંટાળાજનક પાઠને ગોખીએ. એનાથી ઉલટું ગાંધીજીની નઈ તાલીમની માન્યતા તો એ હતી કે પ્રકૃતિની નજીક રહીને સમાજ ઉપયોગી કામ કરવાથી જ બુદ્ધિનો વિકાસ થશે અને એના દ્વારા બાળકો અનેક કુશળતાઓ મેળવશે. આ પદ્ધતિના વિકાસ માટે ગાંધીજીના આગ્રહથી રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાંથી આર્ય નાયકમ અને શ્રીમતી આશા દેવીની સિંહાલી બંગાલી જોડીને સેવાગ્રામ મોકલ્યા હતા. એ જ કારણથી ગાંધીજીની શિક્ષણ પદ્ધતિને રવિન્દ્રનાથનો પ્રકૃતિ પ્રેમ અને કલા પ્રેમ મળ્યા. શાળાની શરૂઆતથી જ મારા મા બાપ આ પ્રયોગમાં સામેલ હતા અને આ શાળાના ભણતરની રીતો એકદમ નવતર હતી. એ રીતોના થોડાક નમૂના. પહેલી વાત કરી છે ડોક્ટર અભય બંગે કે જાનવરો સાથેનો પરિચય. આજે બધે જંગલી જીવોના સંરક્ષણની વાત થાય છે, પરંતુ 27 વર્ષ પહેલા આ વિષય આટલો ચર્ચામાં ન હતો. ત્યારે પણ એમના મરાઠીના શિક્ષક પાટીલ ગુરુજી પોતાનો વર્ગ ફણસના ઝાડની ડાળી ઉપર બેસીને ચલાવતા હતા. શિક્ષક તેમને જંગલોની વાર્તાઓ અને પોતે કરેલા શિકારનું વર્ણન સંભળાવતા હતા. એકવાર ભૂલથી તેમણે ગર્ભવતી હરણી પર બંદૂક ચલાવી દીધી, પરંતુ એ માસૂમ પ્રાણીની આંખોમાં દુઃખ જોઈ અને અચકાઈ ગયા. પ્રસંગથી એમને એટલું બધું દુઃખ થયું કે બંદૂકનો હંમેશ માટે ત્યાગ કર્યો અને કેમેરાથી જાનવરોના ફોટા પડવા માંડ્યા. તેમણે રાતોની રાતો ઝાડના માચડા ઉપર બેસીને જંગલી જીવોના સુંદર ફોટા લીધા. તેમની રોચક વાર્તાઓમાં જાનવરો પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોઈ શકાતો હતો. તેમની વાર્તાઓ સાંભળીને તેમને એવું લાગતું હતું કે જાણે તેઓ પોતે જ જંગલમાં ફરી રહ્યા છે. તેઓ શબ્દોના શિલ્પી હતા. શબ્દો મારફતે જંગલો પ્રત્યે તેમનો પ્રેમ અને માહિતી એ વાર્તાઓને કારણે જ વધ્યો. આજકાલ મરાઠી ભાષાનો પાઠ પ્રાયઃ આ શબ્દોથી શરૂ થાય છે કે પ્રાણીનો અર્થ શું, આવી નીરસ અને કંટાળાજનક રીતોથી બાળકોને પ્રેરણા આપી શકાશે? મહારાષ્ટ્રનો ગઢ ચિરૌલી જિલ્લો આજે પણ જંગલોથી ભરેલો છે, પરંતુ ત્યાં પણ શાળાના ભણતરને
અસલી જંગલો સાથે નાહવા નીચોવવાનો સંબંધ નથી, એવી જ એક બીજી વાત ડૉક્ટર અભયભંગે કરી છે સંતોના મેળાની. સંત તુકારામના અભંગ એટલે કે દુહા તેમણે કડવી દવાની જેમ પીધા નથી. અષાઢી અગિયારસના દિવસે તેમની શાળામાં દર વર્ષે સંતોનો મેળો ભરાતો. તેમાં જુદા જુદા સંતોના જીવન પ્રસંગો તાદરસ થતા, નાટક કરતા, ચિત્રો બનાવતા અને નિબંધ લેખન પણ કરતા. આ બધું શાળાના બધા બાળકો મળીને કરતા. પૂરા 15 દિવસ સુધી શાળામાં મેળાનું વાતાવરણ રહેતું. તુકારામના એક અભંગ રંજલે ગંજલે ને ડોક્ટર અભયભંગે ત્યાં 3 જુદી જુદી રીતો દ્વારા શીખ્યા. ત્યાં ગીત મંડળીમાં તેઓ પહેલી જ વાર રાગ ભૈરવી ગાતા શીખ્યા. સંતોની વાણી, તેમનો ઇતિહાસ, તેમનું જીવન દર્શન આ બધું એવું એકદમ સહજ રીતે રમત રમતમાં શીખ્યા. પરંતુ ફરક માત્ર એટલો જ હતો કે ત્યાં ભાષા, ઇતિહાસ, સંગીત, દર્શન આદિ શિક્ષણના લેબલ ન હતા. ઘણા વર્ષો પછી તેઓ જ્યારે એક સરકારી સ્કૂલમાં ગયા ત્યારે ત્યાં તેમને એક કાવ્ય કુસુમાંજલિ નામના ભારે પાઠ્યપુસ્તકમાં તુકારામનું રંજલે ગંજલે અભંગ જોવામાં આવ્યું. એ જોઈને તો કદાચ તુકારામ પણ દુઃખી થાત. ડોક્ટર અભયભંગ કઈ રીતે વનસ્પતિ શાસ્ત્ર શીખ્યા એની થોડીક વાત કરીએ તો તેઓ કહેતા કે ઘણી બધી શાળાઓમાં વનસ્પતિ શાસ્ત્રનો વિષય પુસ્તકમાં છાપેલા ચિત્રો મારફતે અથવા તો કાચની બાટલીઓમાં કેદ સ્પેસીમેનના નમૂના મારફતે ભણાવાય છે. છોડની જુદી જુદી પ્રજાતિઓના મૂળ અને પાંદડાના ટેકનિકલ નામોને બાળકો ઘણી મુશ્કેલીથી ગોખે છે અને પરીક્ષા પછી તરત ભૂલી જાય છે. એમની નવી તાલીમની શાળાની આજુબાજુના બગીચામાં અને ખેતરોમાં જુદા જુદા પ્રકારના વૃક્ષો અને વેલાઓ હતા. સૌથી સારી વાત તો એ હતી કે એમના શિક્ષક બધા બાળકોને સાથે લઈ અને એ બાગ બગીચામાં ફરતા હતા. ત્યાં વૃક્ષ અને છોડનું નિરીક્ષણ અને પરીક્ષણ થતું. જે વૃક્ષો અથવા વેલ દેખાય એનો સૌથી પહેલા પરિચય કરાવવામાં આવતો, પછી એના પાંદડા, ફૂલ, ફળ વગેરે વિશે ઝીણવટથી સમજાવવામાં આવતું. ત્યારબાદ બોર, આમળા, કરમદા વગેરે ફળને તોડી અને ખાવાનો વારો આવતો. ફળ ખાતા ખાતા તેઓ બોર અને કેરીની સમાનતાવાળી ચર્ચા કરતા અને ડૂપ નામના ફળને જોઈ અને એની વિશેષતાઓ નોટમાં લખતા. આવી રીતે બાગ બગીચામાં ભ્રમણ કરતા કરતા નજીકથી પ્રકૃતિનું દર્શન કરી અને તેઓ વનસ્પતિ શાસ્ત્રને ખૂબ ઊંડાણપૂર્વક સમજ્યા. વનસ્પતિ શાસ્ત્રના પુસ્તકોમાં જે સિદ્ધાંતોના વખાણ થાય છે એ એમની ચારે બાજુ સુખદ હરિયાળીના રૂપમાં વેરાયેલા પડ્યા છે. એમને પ્રત્યક્ષ જોવાની અને જાત નિરીક્ષણ કરવાની પ્રેરણા એમના શિક્ષક આપી શક્યા અને એ જ કારણથી પામેટ, ડાયવર્જન્ટ, રેટિક્યુલેટ જેવા ભારેખમ શબ્દો એમને અટપટા ન લાગ્યા. એનું કારણ સરળ છે કે એમની એકદમ પાસે આંખો સામે પપૈયાના વૃક્ષનું પાન હતું. સાતમાની પરીક્ષા માટે એમના શિક્ષકે એમને જુદા જુદા પાંદડા અને ફૂલોનું એક વૈજ્ઞાનિક આલ્બમ બનાવવાનું કહ્યું અને એના માટે તેઓ આજુબાજુનો આખો જિલ્લો ખૂંદી વળ્યા. આજે 25 વર્ષ વીત્યા પછી પણ સેવાગ્રામ પરિસરમાં કયા કયા પામેટ, ડાયવર્જન્ટ, રેટિક્યુલેટ આકારના પાંદડાના વૃક્ષો છે તે તેઓ સારી રીતે જાણે છે. જાણે આ વૃક્ષો એની સામે જ ઊભા હોય એવું લાગે છે. અને એનું પરિણામ એ આવ્યું કે પાછળથી કોલેજમાં એમને વનસ્પતિ શાસ્ત્ર શીખવામાં ખાસ મહેનત કરવી પડી નહીં. આ વિષયમાં તેઓ કોલેજમાં સર્વપ્રથમ આવ્યા. જ્યારે એમની કોલેજના પ્રોફેસર એમની પ્રશંસા કરવા લાગ્યા ત્યારે એમણે એમના મનમાં કહ્યું કે સાહેબ, હું વનસ્પતિ શાસ્ત્ર કોલેજમાં નથી શીખ્યો, તે તો હું સેવાગ્રામની શાળામાં શીખ્યો છું. એવી જ એમની એક રોચક વાત છે કે જીવન સાથે સંબંધ રાખનાર ગણિત તેઓ કેવી રીતે શીખ્યા. એક પાણીની ટાંકીમાં 2 નળી લગાડેલી છે. એક નળી મારફતે ટાંકીમાં પાણી ભરાય છે અને બીજી વડે ખાલી થાય છે. હવે એ કહો કે ટાંકી કેટલી વારમાં ભરાશે? આવી જાતના પગ માથા વગરના પ્રશ્નો હંમેશા સ્કૂલના ગણિતના પુસ્તકોમાં ભરેલા હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ગણિત અને અસલી જીવન વચ્ચે કંઈ સંબંધ છે કે નહીં? કોઈ પણ હોશિયાર માણસ આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે નીચેની નળી બંધ કરી દેશે અને આવા પ્રશ્નથી જાતને છોડાવશે. નવી તાલીમમાં ડોક્ટર અભયભંગ ઘનફળની અવધારણા અને ગણિત કેવી રીતે શીખ્યા એનું એક ઉદાહરણ આપે છે કે દરરોજ એ લોકોને બધાને 3 કલાક કોઈ ઉત્પાદન કામ કરવું ફરજિયાત હતું અને ત્યાંના શિક્ષણનું એ અભિન્ન અંગ હતું. આની પાછળ ગાંધીજીની બ્રેડ લેબર એટલે કે જાતે મહેનત કરી અને ખોરાક મેળવવાની અવધારણા તો હતી જ, પણ સાથે સમાજ ઉપયોગી કાર્ય મારફતે કુશળતા મેળવવાની વિનોબાની દ્રષ્ટિ પણ હતી.
આના માટે તેઓ થોડા દિવસ સુધી ગૌશાળામાં કામ કરવા જવા લાગ્યા. નવી ગૌશાળાના નિર્માણનું કામ ચાલુ હતું. એમના શિક્ષકે એમને એક સમસ્યાનું નિરાકરણ શોધવાની જવાબદારી સોંપી. શું કહ્યું કે એ શોધો કે એક ગાય રોજ કેટલું પાણી પીએ છે. આ રીતે ગૌશાળાની બધી ગાયોને દરરોજ કેટલા પાણીની જરૂર પડશે. પછી એક એવી ટાંકી બનાવો કે જેમાં એટલું પાણી સમાઈ શકે. ટાંકીમાં કેટલી ઈંટો જોઈશે એનો હિસાબ કરી અને ઈંટો ખરીદી લાવો. ગણિતની આ સમસ્યા માટે પોતે લગભગ એક અઠવાડિયા સુધી ઝઝૂમ્યા. જુદી જુદી ટાંકીઓનું ઘનફળ કેવી રીતે માપવું, ટાંકીનું ઘનફળ અને એની બહારનું ક્ષેત્રફળ કેવી રીતે માપવું, આ અનોખી પદ્ધતિથી પ્રત્યક્ષ ટાંકી બનાવી અને પોતે ગણિત શીખ. ડોક્ટર અભય બંગ રસોઈ દ્વારા શિક્ષણ કઈ રીતે શીખ્યા એની વાત કરું તો કામ મારફત વિજ્ઞાન શિક્ષણનું હું અહીં એક બીજું ઉદાહરણ આપું છું. છાત્રાલયવાસી વિદ્યાર્થીઓને વારાફરતી રસોઈ બનાવવાની જવાબદારી સોંપવામાં આવતી હતી. શાળાના રસોડામાં દરરોજ લગભગ 100 વ્યક્તિઓ જમતી હતી. ખાવાનું બનાવવાની જવાબદારી 8-8 જણની એક એક ટુકડીને સોંપવામાં આવતી હતી. ખાવા માટે દર મહિને કેટલો ખર્ચ થવો જોઈએ એનું બજેટ ટોળીને પહેલેથી આપવામાં આવતું હતું. આહારશાસ્ત્રની દ્રષ્ટિએ ભોજન પૌષ્ટિક અને સમતોલ બને, ખાવાનું બધાને પસંદ પડે અને બજેટ પ્રમાણે ખર્ચો થાય એની યોજના ઘડતા ઘડતા અમારો દમ નીકળી જતો હતો. બટાકાનું શાક સૌથી સસ્તું જરૂર હતું, પરંતુ તેમાં પૌષ્ટિક તત્વના રૂપમાં મુખ્યત્વે સ્ટાર્ચ હતો એટલે એ નકામું. ICMR મારફત ઓછામાં ઓછા તેલની માત્રાના ઉપયોગથી આખું બજેટ તેલ પર જ ખર્ચ થઈ જતું. એક કુશળ ગૃહિણીના અનુભવથી અમે સૌ વંચિત હતા. અમે આહારશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની ચર્ચા કરતા કોઈક ઉપાય શોધવાની ચેષ્ટા કરતા. ઘણીવાર બનાવેલી ભોજનની યોજના કાગળ ઉપર રહેતી, વાસ્તવમાં એને બનાવવાનું સંભવ જ ન હતું. દાળને ચડવામાં કેટલો સમય લાગશે એના હિસાબમાં પણ હંમેશા ગોથું ખાતા. પછી રાત્રે ભોજનના બધા વાસણો માંજતા, અમે એક ઘાયલ સૈનિક જેવા લાગતા. બીજા દિવસે ખાવાનું બનાવવાની સમસ્યા સામે ઊભી જ રહેતી, પરંતુ આમ પૂરી પ્રક્રિયા દરમિયાન અમે 3 વસ્તુ શીખી લીધી. તે હતી આહારશાસ્ત્ર, ઘરનું અર્થશાસ્ત્ર અને પાકશાસ્ત્ર અર્થાત ખાવાનું બનાવવું. ધાણાના લીલા પાંદડામાં 10,600 યુનિટ વિટામિન એનું પ્રમાણ હોય છે એ મને આજે પણ સારી રીતે યાદ છે. જે વસ્તુ હું થોડા દિવસ રસોડામાં કામ કરતા શીખ્યો તે હું 10 વર્ષ સુધી મેડિકલ કોલેજમાં પણ ન શીખી શક્યો. હવે આપણે વાત કરીએ અભય બંગના ખેતીના પ્રયોગોની. તેઓ કહેતા કે અમને બધા છાત્રોને ખેતી માટે જમીનનો એક એક નાનો ભાગ આપ્યો હતો. તેમાં ખેડવું, વાવવું, પાણી આપવું, ખાતર નાખવું વગેરે બધી જવાબદારી અમારી હતી. ખેતરને પાણી પાવા માટે કૂવામાંથી પાણી કાઢવા માટે બાળકોની લાંબી લાઈન થઈ જતી, એટલે ઘણીવાર તો ત્યાં રાત્રે વારો આવતો. અડધી રાત્રે શિયાળવાની ઉવા ઉવાથી બાળકોના હૃદય કંપી ઉઠતા હતા. ખેતી કરતા કરતા અમે ખેતીવાડી અને ફળોની ખેતીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ખાતર નાખતી વખતે એના રાસાયણિક તત્વોને જાણવા જરૂરી હોય છે, એટલે કેટલી વખત અનુભવી ખેડૂતોને મળીને તેમની સાથે વાતચીત કરવી પડતી હતી. એમાં જાપાનથી ધાનની ઉન્નત ખેતી શીખીને આવેલા મુક્તેશ્વરભાઈ અને દ્રાક્ષની ખેતીનો પહેલો પ્રયોગ કરવાવાળા પ્રેમભાઈ સામેલ હતા. અમારી પાસે ઇઝરાયલમાં ઘણા વર્ષો ખેતી શીખીને આવેલા શ્રી હેલ્વીનું ખેતર હતું. તેઓ બળદને બદલે ઘોડાની મદદ લઈને ખેતર ખેડતા હતા. વચ્ચે વચ્ચે અમને અણા સાહેબ સહસ્ત્રબુદ્ધે ખેતી સંબંધી અર્થશાસ્ત્રના નવા નવા પ્રયોગો પણ બતાવતા હતા. એવા વાતાવરણમાં અમે ખેતી કરતા કરતા શું નથી શીખ્યા. કોના ખેતરમાં વધારે પેદાશ થશે એ વાત ઉપર છાત્રોમાં હરીફાઈ જ થતી હતી. ઉપજ વધારવા માટે અમે ખેતરમાં ખૂબ ખાતર એટલે કે ડોલ ભરી ભરીને ગૌમૂત્ર નાખતા હતા. આવી રીતે ગૌમૂત્ર નાખી નાખીને મેં 2.25 કિલોનું એક રીંગણ ઉગાડ્યું. જ્યારે હું તે રીંગણ લઈને વર્ધાના બજારમાં વેચવા ગયો ત્યારે તેને રોગ સમજીને કોઈએ ખરીદ્યું જ નહીં. એમના શાળાકીય અનુભવની વાત કરીએ તો જીવંત શિક્ષણ તેઓ કઈ રીતે મેળવતા એની વાત કરું. નવીન તાલીમ પદ્ધતિ પર હંમેશા એક આરોપ મૂકવામાં આવે છે કે શાળામાં બાળકો શારીરિક શ્રમમાં સમય વ્યતીત કરે છે તે તેના જ્ઞાન મેળવવાના રસ્તામાં બાધક બને છે. મદ્રાસ પ્રાંતમાં જ્યારે બેઝિક એજ્યુકેશન શરૂ થયું ત્યારે આરોપ મૂકવામાં આવ્યો કે શારીરિક શ્રમને કારણે એમના બાળકોનું ભણતર પાછળ પડે છે. આ આરોપને કારણે ત્યાંના તત્કાલીન મુખ્યમંત્રી રાજાજીને રાજીનામું આપવું પડ્યું. પરંતુ સાચી વાત શું છે? બાળકોના મગજમાં તમામ કચરો ભરવો અને પરીક્ષામાં તેને ઓકી નાખવો એ જેઓને સાચું શિક્ષણ લાગે છે તેઓને આ આરોપ સાચો લાગ્યો હશે.
જો બાળક ગંધકના એસિડ બનાવટની જુદી જુદી ચાર રીતો ન બતાવી શકે તો તેનું જ્ઞાન કાચું છે એવું એ પક્ષનું માનવું છે. નવમા ધોરણના વિદ્યાર્થીને આ જાણવાથી શું લાભ થશે એમાં તેમને કંઈ લેવા દેવા નથી, પરંતુ જીવન સંબંધી દરેક જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં નઈ તાલીમના વિદ્યાર્થીઓ વધારે કુશળ સાબિત થયા. પરંતુ ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોમાં તેમની શું સ્થિતિ હતી? ભૂગોળનો વિષય ડૉક્ટર અભયબંગ એમની જાદુભરી સ્કૂલમાં કદી ન શીખ્યા. સેવાગ્રામમાં દેશ વિદેશના ઘણા લોકો આવતા હતા. એમની પાસેથી જુદા જુદા દેશ અને પ્રાંતો વિશે સાંભળીને તેઓ ઘણું બધું શીખ્યા. એમને જુદા જુદા દેશોની ટપાલ ટિકિટો ભેગી કરવાનો બહુ શોખ હતો. એનાથી એમને જુદા જુદા દેશોની સુંદર જાણકારી મળતી હતી. ઘણી બધી યાત્રાઓનું વર્ણન અને દેશ વિદેશની વાર્તાઓ વાંચી અને એમને એ દેશની પૃષ્ઠભૂમિનું સારું જ્ઞાન થઈ ગયું હતું. આ રીતે તેઓ ભૂગોળ શીખ્યા. જ્યારે પોતે નવમા ધોરણમાં હતા ત્યારે તેમણે શરદચંદ્રનું પથેર દાલી અને ઝવેરચંદ મેઘાણીની લખેલી પ્રભુ પધાર્યા એવી નવલકથા વાંચી હતી. એનાથી એમને બર્મા દેશની જાણકારી મળી. આ બંને પુસ્તકોની પ્રેરણા તેમને એક દિવસ બર્મા ખેંચીને લઈ જવાનું કારણ બની. એમના માટે ભૂગોળ ભાર વધારનાર વિષય ન બનતા એક જીવતો વિષય હતો. રાજનીતિ અને સામાન્ય જ્ઞાન ભણાવવા માટે એમના શિક્ષકોએ જુદો જ રસ્તો અપનાવ્યો હતો. દરરોજ સાંજે તેઓ તેમને ખાસ ખાસ સમાચાર અને રોચક જાણકારી આપતા. ત્યારબાદ તેઓ તે ઘટનાઓનો ઇતિહાસ અને તેની પાછળ છુપાયેલી રાજનીતિ સમજાવતા હતા. રશિયા મારફત ક્યુબાને મોકલેલા અણુશસ્ત્રો અને તેને રોકવા માટે અમેરિકા દ્વારા કરાયેલી કાર્યવાહી તે સમયના મુખ્ય સમાચાર હતા. ત્યારબાદ બીજું વિશ્વયુદ્ધ થયું અને દુનિયા પૂંજીવાદી અને સામ્યવાદી એમ બે ભાગમાં વેચાઈ ગઈ. એમના શિક્ષક રશિયા અને અમેરિકા વચ્ચે ચાલતી પારસ્પરિક દુશ્મનીનું કારણ પણ એમને સમજાવતા અને ક્યુબાની ક્રાંતિનું મહત્વ પણ સમજાવતા. સ્વિટ્ઝરલેન્ડના લોકો પોતે પોતાના દેશને હેલ્વેટિયા કેમ કહે છે એ પ્રશ્ન પોસ્ટની ટિકિટો ભેગી કરતી વખતે એમની સામે આવ્યો. એ પ્રશ્નનો જવાબ શોધવા માટે એમણે ઘણી બધી ચોપડીઓ વાંચી. આ પ્રમાણે એમને એ દેશના ઇતિહાસનો સારી રીતે પરિચય થઈ ગયો. અને છેલ્લે વાત કરીશ નવી પદ્ધતિની. તો ગાંધીજીની શિક્ષણ પદ્ધતિની અવધારણા અને રવિન્દ્રનાથનો કલાપ્રેમ એને મૂર્ત રૂપ આપવા માટે એમની શાળામાં અનેક સર્જનાત્મક પ્રયોગો થયા. એના કેટલાય દાખલાઓ આપી શકાય તેમ છે. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ઉપરાંત એમની કેટલીય પરીક્ષાઓ થતી, જેમ કે રાંધવું, નાટકો લખવા, રમવું, પરિસભામાં ભાષણ આપવું, લેખ લખવા વગેરે. સૌથી અનોખો પ્રયોગ તો એ હતો કે વર્ગની કલ્પનાને બહુ લચીલી બનાવી દીધી હતી. બધા વિદ્યાર્થીઓ કોઈ વિષયમાં અધિક તેજ અને કોઈમાં થોડા નબળા. તેમને દરેક વિષય માટે એક જ વર્ગમાં બેસવું જરૂરી નહોતું. પોતાની ક્ષમતા અને સ્તર અનુસાર બાળકો કોઈ એક વિષય શીખવા માટે જુદા જુદા વર્ગમાં બેસી શકતા હતા. એનો અર્થ એવો કે પોતે એક જ વર્ષમાં સાતમાનું અંગ્રેજી, નવમાનું ગણિત અને દસમાનું મરાઠી શીખી લીધું. સાચા મૂલ્યોનું નિર્માણ આ શિક્ષણનું એક અભિન્ન અંગ હતું. શ્રમ પ્રત્યે માન, સ્વાવલંબન, સમતા, સમૂહ જીવન આવી બધી વાતો પોતે શાળા જીવનમાં રોજ જીવતા હતા. આ મૂલ્યો સાથે સાથે સમાજ પરિવર્તનના આંદોલનોમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લેતા હતા. દર વર્ષે થોડા દિવસો માટે શાળાને તાળા લાગી જતા અને બધા વિદ્યાર્થીઓ ભૂદાન આંદોલનમાં ભાગ લેવા માટે દૂર દૂરના ગામોમાં જતા હતા. મારી જાદુઈ શાળાના તમામ પ્રસંગો ની અહીં પૂર્ણાહુતિ થાય છે. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.